કોઈ દવા હોઈ શકે છે સંગમ માટે, તમારા દર્દની કોઈ દવા હોઈ શકે છે. આ વરસાદમાં મેં જે માંગી હતી તું દવા હોય. છોકરી મારી પાસે આવી, સાહેબ મને ખાવાનું આપો, મારે પૈસા નથી જોતા. પેટે પાટો બાંધેલો હતો તો મેં ખવડાવ્યું. પછી એક શેર મેં લખ્યો છે કે પછેડેમાં, પછેડી તો સમજતા છે ને, પછેડીમાં વાળીને એ દુઃખને સમેટી જાય છે. પછેડીમાં વાળીને એ દુઃખને સમેટી જાય છે, પેટે પાટા બાંધીને ગરીબ ભૂખને સમેટી જાય છે. હું કેવો શાયર છું એ એની ઉપર એક શેર કહી દઉં કે એક અંદાજ આપણો અલગ હોવો જોઈએ જરૂર, એક અંદાજ આપણો અલગ હોવો જોઈએ જરૂર. તેણે કહ્યું હું તને છોડીને જાઉં છું, મેં કહ્યું જરૂર. દીકરીનો બાપ જ્યારે વિદાય વખતે એની પરિસ્થિતિ કેવી હતી એની ઉપર મેં એક ગઝલ લખી છે, પણ હું પેલા એક શેર એનો ખાલી તમને સંભળાવું. જે મારી આંગળી પકડીને ચાલતી હતી, આજે મારો હાથ છોડાવીને જતી. જે મારી આંગળી પકડીને ચાલતી હતી, આજ મારો હાથ છોડાવીને જતી રહી. દિલ જોરથી ધડકતું હતું, હોઠો પર મુસ્કાન હતી ને આંખો રોતી. ગઝલ છે આ, મહિલાઓ બેઠી છે તો શરીફ કરો ઇજાજત મેડમ. કે મોસમ અતરંગી બની જાય છે, સપનાઓ વરસાદ બની વરસી જાય છે. મોસમ અતરંગી બની જાય છે, સપનાઓ વરસાદ બની વરસી જાય છે. બેઝિકલી હું સુરતમાં રહું છું, ખૂબસૂરતી એટલી જોઈ તમારા શહેરમાં કે હવે સુરતી પરથી વિશ્વાસ જતો જાય. મને મળવા કેટલી પાગલ છે, મને મળવા એ કેટલી પાગલ છે. દરવાજો ભૂલી બારી માંથી બહાર નીકળી જાય છે. મારી 18 વર્ષની છોકરી છે આ શેર, એના માટે મેં લખ્યું છે. ઈ શખ્સને કેવું તો કેવું શું મારે જે રોજ ખાલી મને જોવે છે અને ચાલી જાય છે. તમારા બધા માટે એક શેર છે આ ગઝલનું કે તમારી સાથે રહેતા અને વહેતા સમય પણ ભાન ભૂલી જાય છે. કેવું છે સાલું, આખી જિંદગી દોડધામ કરી, હિમાનીશભાઈ કરે છે પણ શેર એના માટે નથી. કેવું છે સાલું, આખી જિંદગી દોડધામ કરીને એક દિવસ માણસ મરી જાય છે. દરિયો કેટલો નસીબદાર છે બાપુ, બાપુ મારું ઉપનામ છે. એ દરિયો કેટલો નસીબદાર છે બાપુ, બધી નદીઓ એને મળવા દોડી જાય છે. મારી હિન્દી ગઝલ ગુજરાતીમાં સ્પેશિયલ મેં બનાવી કે આ એમ રજૂ કરું, થોડી ટેકનિકલી છે એટલે છે ગુજરાતી. ગણિત હિસ્ટ્રી સાયન્સ ભૂગોળ, ગણિત હિસ્ટ્રી સાયન્સ ભૂગોળ ક્યાં સુધી યાદ રાખી શકશો? સાચું કહેજો દોસ્તો, એની સાથેની પહેલી મુલાકાત ક્યારે ભૂલી શકશો? એન્જિનિયરિંગ બીએ બીકોમ પીએચડી બહુ જાજુ ભણી ચૂક્યા છો તમે, એન્જિનિયરિંગ બીએ બીકોમ પીએચડી બહુ જાજુ ભણી ચૂક્યા છો તમે, પણ એના માટે તાજમહેલ બાંધી શકશો? કદાચ કાલે તમને છોડીને જતી રહે તો હું તો ગઝલ લખી લઉં છું, તમને તો એ પણ નથી આવડતું, આછો કેવી રીતે રોકી શકશો? નાના હતા તો સંબંધોને સમજતા ન હતા, નાના હતા તો સંબંધોને સમજતા ન હતા, મોટા થયા તો સંબંધોના અહેસાસને સમજતા ન હતા. સ્કૂલમાં એ મારી પાસે બેસતી, મારી જોડે વાતો કરતી, પણ અફસોસ ત્યારે અમે પ્યાર વગેરે સમજતા ન હતા.
એક છોકરીએ ઈશારામાં મને બહુ કંઈક સમજાવવાની કોશિશ કરી પણ આપણે તો એ હતા જે ઈશારાની ભાષા સમજતા ન હતા. ચલો શેર છે કે નાની નાની વાતોમાં ગુસ્સે થઈને સિગરેટ શરાબ પકડી બીમાર પડ્યા તો યાદ આવ્યું આપણે વડીલોની વાત સમજતા ન હતા. એક આખરી શેર થઈ ગયો ભજન ખાલી શેર જ છે કે જૂની ઈમારત છોડતા પહેલા થોડી યાદોને સાચવી લેજો. જૂની ઈમારત છોડતા પહેલા થોડી યાદોને સાચવી લેજો. કોઈ તમને છોડીને જવાની વાત કરે એની પહેલા એને સાચવી લેજો.